Welcome to our video lecture. Today's our topic is unit number 2 in standard 6. Last time आपने जे छे धोरण 6 unit number 2 માં activity number 1 2 અને 3 બહુ સારી રીતે જોઈ ગયા, જેમાં આપણે એક સરસ મજાની નાની એવી વાર્તા, એક હાથી અને ઉંદર, એટલે કે છોટુ અને મોટુની એક સરસ મજાની સ્ટોરી આપણે સાંભળી અને આપણે એને એન્જોય કરી. તો આજે એવી જ એક જે સ્ટોરી જે છે એ આપણે ફરીથી ભણવાની છે. एक्टिविटी नंबर 4 માં લાસ્ટ ટાઈમ જે એક્ટિવિટી નંબર 3 માં આપણે સ્ટોરી જોઈ તો એ આપણે એમનું આપેલી હતી અને એનું ટ્રાન્સલેશન આપણે કર્યું હતું, પરંતુ હવે આજે આપણે જે એક્ટિવિટી નંબર 4 માં જોવાની છે ને તો એમાં સ્ટોરી છે, પરંતુ એના અમુક જે વર્ડ છે ને એની બ્લેન્ક આપી છે, એટલે ખાલી જગ્યા આપી છે, અને એના માટે શબ્દ આપણે ક્યાં આપ્યા છે, ઉપર બ્રેકેટમાં. તો એ બ્રેકેટમાં જે શબ્દ છે એ નીચેમાં સ્ટોરીમાં સરખી રીતે પહેલા ફિલ અપ કરવાના છે, એટલે કે આખો આપણો પેરેગ્રાફ જે છે એ ખાલી જગ્યામાંથી આખો પેરેગ્રાફ થઈ જાય અને પછી આપણે એને ટ્રાન્સલેશનથી સમજશું. તો આપણે એ તરફ આગળ વધીએ. એક્ટિવિટી નંબર 4 તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 22 એટલે કે 22 ઉપર જે છે એ તે તમે પહેલા એ વસ્તુ જે છે એ પેજ નંબર ખોલો અને ત્યાં હું તમને જે ફિલ અપ કરાવું એ તમે સાથે ફિલ અપ કરતા જાઓ. તો એક્ટિવિટી ચર ને આપણે સ્ટાર્ટ કરીએ. હવે 3 દિવસ પછી છોટુ તેના મિત્ર મોટુની મુલાકાતે ગયો. આપણે જે લાસ્ટ ટાઈમ જોયું હતું એમાં શું હતું, તો કે મોટુ જે છે એ એક નદીમાં શું કરતો હતો, તરતો હતો, અને છોટુ જે છે એ જોવા આવ્યો હતો કે એનો સ્વિમ સૂટ, એનો જે તરવાના જે કપડાં છે એ મોટુએ તો નથી પહેર્યા ને, તો એ વસ્તુ એ જોવા માટે આવ્યો અને છેલ્લે સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ પામીને પછી જતો રહે છે. ત્યારબાદ હવે આ વાતને 3 દિવસ વીતી જાય છે, ત્યારબાદ મોટુ જે છે એ છોટુના ઘરે એને મળવા માટે આવે છે. ત્યાં શું થયું, તો એ વસ્તુ આપણે પ્રશ્ન પૂછ્યો ત્યાં શું થયું, કારણ કે મોટુ જે છે એ છોટુની ઘરે ગયો, ત્યાં જાય છે પછી શું બને છે તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો, તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. તો એ વસ્તુ શું થઈ છે એ આપણને ખબર નથી, પરંતુ એના માટે આપણે નીચે પેરેગ્રાફ આપ્યો છે, એમાં ખાલી જગ્યા છે અને બ્રેકેટ કૌંસમાં આપણે જે શબ્દ છે પહેલા આપણે પૂરવાના છે, ત્યારબાદ આપણે જોઈશું આખું જે કે વાક્ય જે સિચ્યુએશન છે એ શું થઈ હતી. તો ચાલો આપણે જોઈએ. તો નીચે પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરું છું. આફ્ટર 3 ડેઝ 3 દિવસ પછી મોટુ વેન્ટ ટુ છોટુસ હાઉસ, મોટુ જે છે એ છોટુના ઘરે જાય છે. હી ખાલી જગ્યા, હે છોટુ કમ આઉટ, અને ત્યાં જઈને જે છે પછી ખાલી જગ્યા આવી અને શું કહે છે, તો કે હે છોટુ કમ આઉટ, એ છોટુ બહાર આવ. તો આપણે હું હમણાં જ બોલી શું કીધું કે હી, તો શું કહે છે, કહે છે, તો કહે છે એવો આપણે શબ્દ લાગે. હી ખાલી જગ્યા, હી હે છોટુ કમ આઉટ, હી ખાલી જગ્યા, તો આપણે શું કહે કે તેણે કહ્યું, શું કહ્યું કે છોટુ બહાર આવ. તો કહ્યું માટે આપણે બ્રેકેટમાં કયો શબ્દ આપેલો છે, તો એ શબ્દ છે કોલ્ડ. તો તમારી પેરેગ્રાફની પહેલી જે ખાલી જગ્યા પહેલી લાઈનમાં આપેલી છે એમાં લખો કોલ્ડ. ત્યારબાદ છોટુ ખાલી જગ્યા નોટ એટ હોમ, છોટુ જે છે એ ઘરે હતો નહીં. તો હતો એ માટે આપણે હતો, આપણે જયારે ટુ બી ના વર્ડ આપણે જોતા હતા ત્યારે આપણે કીધું તું હતો, હતી, હતું, એવા જે વર્ડ છે ભૂતકાળના, તો ભૂતકાળનું ટુ બી નું રૂપ ત્યાં મૂકવું પડે. તો એના માટે એનો આપણને શબ્દ કયો આપેલો છે, તો કે વોઝ. તો બીજી લાઈનમાં જે પહેલી ખાલી જગ્યા છે એમાં લખો વોઝ. છોટુ વોઝ નોટ એટ હોમ, છોટુ જે છે મોટુ એને મળવા આવ્યો, પરંતુ શું થયું, તો કે છોટુ એના ઘરે હતો નહીં. છોટી હિઝ વાઇફ, છોટી નામની જે છે એ છોટુની વાઇફ એટલે છોટુની પત્ની હતી. એનો છોટુનો જે છોટુનો દોસ્તાર એનો ફ્રેન્ડ જે કહી તો એ કોણ હતો, તો કે મોટુ, અને છોટુની વાઇફ છે એનું નામ શું હતું, તો કે છોટી. કેમ આઉટ, એની પત્ની જે છે એ મોટુનો અવાજ સાંભળીને બહાર આવે છે, કેમ આઉટ એટલે બહાર આવવું. સી સેડ, તેણીએ કહ્યું. વેલકમ મિસ્ટર મોટુ, શ્રીમાન મોટુ તમારું સ્વાગત છે. સી ઓફર્ડ મોટુ અ ફ્રૂટ ડીશ, અને એનું સ્વાગત કરીને શું કહ્યું, કે ફ્રૂટ ડીશ એને થોડા એવા ફળોની જે ડીશ હતી આખી એ ફળ ખાવા માટે આપ્યા, ઓફર કર્યા એટલે એને ખાવા માટે આગ્રહ કર્યો. મોટુ ખાલી જગ્યા નો થેન્ક્સ, તો મોટુ જે છે નો થેન્ક્સ એ શું કીધું કહેવાય, તો કે છોટીએ એને ફળ ખાવા માટે આપ્યા એટલે છોટીએ શું આપ્યું હોય, તો કે એનો જવાબ આપ્યો કે નો થેન્ક્સ, ના તમારો આભાર,
तो आपणे શું કીધું કે જે મોટું છે એને શું આપ્યું રિપ્લાય એટલે કે વળતો જવાબ આપ્યો તો તમારી એ ખાલી જગ્યામાં મોટું પછીની ખાલી જગ્યા છે એમાં લખો રિપ્લાઈડ મોટું રિપ્લાઈડ નો થેન્ક્સ મોટુએ જવાબ આપ્યો ના તમારો આભાર આઈ એમ ઇન હરી હરી એટલે કે થોડુંક ઝડપમાં હું જે છે એ ઝડપી છું મીન્સ કે મારે છે એ કામમાં મોડું થાય છે એટલે કંઈક કામમાં જવું હોય તો શું કહે છે કે હું ઝડપથી છું મારે ઝડપમાં છું કે મારે અત્યારે એટલો સમય નથી વેર ઇઝ છોટુ છોટુ ક્યાં છે છોટી ખાલી જગ્યા હી ઇઝ એટ વર્ક છોટી એ જે છે જો મોટું એ શું કહે છે છોટું ક્યાં છે તો છોટી એ શું કીધું કહ્યું હોય તો કે એનો જવાબ આપ્યો તો એવો જવાબ આપવા માટે હજી એક શબ્દ આપણને બ્રેકેટમાં આપ્યો છે એ છે આન્સર ડ તો લખો છોટી પછીની જે ખાલી જગ્યા છે એમાં લખો છોટી આન્સર ડ છોટી એ જવાબ આપ્યો હી ઇઝ એટ વર્ક ક્યાં છે તો કે છોટું તો એના વર્કે એના કામે જે છે એ ગયો છે મોટું સેડ મોટુએ કહ્યું ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ચાઇલ્ડ ઓકે કઈ વાંધો નહીં પ્લીઝ મહેરબાની કરીને ગીવ હિમ ધીસ ચાઇલ્ડ તેને આ જે ટાઈ ટાઈ એટલે જે જેન્ટ્સ છે એ લોકો શર્ટ ઉપર જે પોતાની કોલર્સ સાથે જે પહેરે છે એ ટાઈ આપણે બધા એને સારી રીતે જાણીએ છીએ તો એ જે ટાઈ છે એ કોને આપે છે ઉપર ચિત્રમાં પણ બતાવ્યું છે કે હા કઈ વાંધો નહીં અત્યારે કઈ વાંધો નહીં હવે જયારે આવે તેને ત્યારે એને શું આપી દેજો કે આ ટાઈ જે છે એ આપી દેજો ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ આ જે છે એ મારા તરફથી છોટુને ગિફ્ટ એટલે કે ભેટ છે મોટું ખાલી જગ્યા ટુ હિઝ હાઉસ હવે આ જે ગિફ્ટ છે એ પછી મોટું ક્યાં આવી ગયો હોય તો કે મોટું પાછો એના ઘરે આવી ગયો તો પાછો આવું એના માટેનો ઇંગ્લિશ વર્ડ કયો આપેલો છે કૌંસમાં તો કે રિટર્ન્ડ તો મતલબ મોટું પછી ખાઈ જગ્યા મોટું રીચ ડ ટુ હિઝ હાઉસ મોટું જે છે એ પોતાના ઘરે આવી ગયો ત્યારબાદ છોટું ખાલી જગ્યા હોમ લેટ છોટું જે છે એ પોતાના ઘરે પાછો ક્યારે ફર્યો તો કે લેટ મોડો પહોંચ્યો તો એમાં પણ તમારે રિટર્ન ડ જ આવશે તો છોટું પછીની ખાલી જગ્યામાં પણ લખો રિટર્ન ડ છેલ્લેથી બીજી લાઈન છોટું રિટર્ન ડ હોમ છોટું જે છે એ ઘરે મોડો પહોંચ્યો છોટી ખાલી જગ્યા હિમ ધ ગિફ્ટ હવે છોટું જે છે એ મોડો પહોંચ્યો તો પછી શું કર્યું છોટીએ જે મોટું એના માટે ગિફ્ટ આપી ગયો હતો એ શો એટલે કે એને બતાવી તો છોટીની પછીની ખાલી જગ્યા છે છેલ્લેથી બીજી લાઈનમાં એમાં લખો શો ડ એસ એચ ઓ ડબલ્યુ ઈડી શો ધ ગિફ્ટ જે છોટી છે એને ગિફ્ટ એટલે કે ભેટ બતાવી હી ખાલી જગ્યા ઇટ વેરી મચ વેરી મચ એટલે કે હી કોને તો કે છોટું ને શું થયું હોય વેરી મચ એટલે બહુ તો ગમ્યું હોય તો ગમ્યું માટે કયો વર્ડ છે ઇંગ્લિશમાં લાઈક ડ આપણે અહીંયા પાસ્ટ ટેન્સમાં આખો પેરેગ્રાફ છે પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં એટલે આપણે બધા જ જે કોઈ પણ લૂપ વાપરેલા હોય કે કોઈ વર્બ વાપરેલા હોય એ બધા જ આપણે કેવા વાપર્યા છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં તો અહીંયા લખો ખાલી લાઈક નહીં શું લખવાનું છે લાઈક ડ હી લાઈક ડ ઇટ વેરી મચ તેને તે બહુ જ ગમ્યો જે ગિફ્ટ આપી હતી ટાઈપ એ ખૂબ જ ગમી ત્યારબાદ હી સેન્ડ એસએમએસ એસએમએસ હવે અહીંયા ઘણી વાર તમને પ્રશ્ન થાય પરંતુ આ વસ્તુ આપણે ક્લિયર બની ગયા છીએ એસ એમ એસ હોવા છતાં આગળ શું મૂક્યું છે એમ તો અહીંયા એન આવવાનું કારણ ઘણી વાર તમને એવું હોય મગજમાં આપણે ક્લિયર તો કરી દીધું છે પણ છતાંય ભૂલાઈ ગયું તો એકવાર કહી દઉં કે આર્ટિકલ એ અને એન એ કેના ઉપરથી નક્કી થાય છે તો પ્રોનાન્સિએશન મીન્સ કે ઉચ્ચારણ ઉપરથી નાના ધોરણમાં હતા ત્યારે તમને માત્ર શીખવાડ્યું હોય કે એ ઈ આઈ ઓ યુ જે છે એ જોવો એટલે તમારે શું મૂકી દેવાનું એન મૂકી દેવાનું કેને જોઈને તો કે એ ઈ આઈ ઓ યુ પરંતુ આમાં ઘણી વાર અપવાદ રૂપ છે હવે તમે મોટા થઈ ગયા તો એની નવી વસ્તુ શીખવાની છે શું તો કે જ્યારે ઉચ્ચારણ તમે કરો તો ઉચ્ચારણ જે છે એ સ્વરથી તમે કરો સ્વર સ્વર કયા ગુજરાતીના ઇંગ્લિશના ને સ્વરથી કયા તો કે અથી અહ અથી અહ જ્યારે તમારું ઉચ્ચારણ થાય ત્યારે તમારે આ પાંચ સ્વર ન આપેલા હોય છતાંય તમારે શું મૂકવાનું એન
અહીંયા જો થઈ ગયું છે એસ એમ એસ સો લઈ શું લખ્યું એન શું કામ કારણ કે એનું ઉચ્ચારણ શું થયું છે એસ એમ એસ પાછળના શબ્દ નથી જોવાના પહેલો શબ્દ જોવાનો છે પહેલો શબ્દ ઉચ્ચારણ કેના થયું સ્વર સ્વર એટલે અ થી અ અ થી અ આવ્યા કઈ પણ નીચે લેવાનું શું મૂકી દો એન એવી રીતે ઉચ્ચારણ જ્યારે વ્યંજન થી કરવામાં આવે વ્યંજન એટલે શું તો કે ક થી ગ્ન એબીસીડી નથી જોવાની શું જોવાનું છે ક થી ગ્ન તો ક થી ગ્ન થી જ્યારે ઉચ્ચારણ થતું હોય ત્યારે તમારે વિચારવાનું શું મૂકી દેવાનું છે એ આવી રીતના જે છે એ તમારે આર્ટિકલ મૂકવાના હોય ક્યારેક તમારે આર્ટિકલની ખાલી જગ્યા એ ક્યારેક તમે સેન્ટેન્સ લખતા હોય તો આવી વસ્તુનું ધ્યાન રાખો જો યુ છે તો યુ નો એક એવો અપવાદ તમને આપું યુનિફોર્મ યુનિફોર્મ અહીંયા યુ જોઈ અને તમે આપોઆપ એન મૂકી દો આ વસ્તુ તમારી કેવી પડે ખોટી પડે શું કામ કારણ કે આનું પ્રોનાઉન્સિએશન શું થાય છે યુનિફોર્મ યુનિફોર્મ આવી રીતના થાય આ યુ યો આવ્યો યો કેમાં આવે તો કે વ્યંજનમાં ક થી જ્ઞ મેં તમને કીધું ક થી જ્ઞ હોય તો આપણે શું મૂકવાનું એ મૂકવાનું એન મૂકવાનો નથી સમજાણું તો અહીંયા યુ જોઈને એન મૂકી દેવાનો નથી શું જોવાનું છે હવે મોટા થઈ ગયા એટલે આ વાત તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી યાદ રાખજો લાઈફ ટાઈમ યાદ રાખજો એવું નહીં કે ભણી ગયા એટલે બોલો જયારે પણ ઇંગ્લિશ સ્પીચ હોય કે અમે કન્વર્સેશન કરતા હોય બેન્સ ફૂટતા હોય કે સેન્ટેન્સ હોય ત્યારે આ વસ્તુ આર્ટિકલ જે છે એ યાદ રાખજો કે પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ ઉપરથી શબ્દનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો એની આગળ એ શબ્દનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો એની આગળ એ ન ઓકે ત્યારબાદ આગળ વધીએ શું કહ્યું તો કે એને મોટું જે ટાઈપની ગિફ્ટ આપી એને છોટું ને બહુ જ ગયું એટલે એને શું કહ્યું તો હાથીને મીન્સ કે મોટું ને શું કહ્યું એસએમએસ એટલે કે મેસેજ કર્યો શું મેસેજ કર્યો હવે આપણે કીધું છે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ જો શું કીધું છે તો થેન્ક યુ ફોર ધી બ્લેન્કેટ હવે બ્લેન્કેટ આપણને ખબર છે આગળ આપણે જોયું શું આપ્યું હતું મોટું હે તો મોટું આપેલી છે ટાઈ પરંતુ જે હાથી મીન્સ કે મોટું માટે જે ટાઈ છે એ નાના એવા ઉંદર માટે શું છે તો કે એક બ્લેન્કેટ છે તો એને શું કીધું ટાઈને એને કીધું કે થેન્ક યુ ફોર યોર બ્લેન્કેટ તે જે બ્લેન્કેટ ગિફ્ટમાં આપ્યો ને એના માટે આભાર તો આ વસ્તુ જોઈને જેમ મારા ચહેરા ઉપર મારા ફેસ ઉપર સ્માઇલ આવી એમ તમને પણ સ્માઇલ આવી કે નહીં કારણ કે નાનું એવું હાસ્ય છે નાનો એવો જોક્સ છે અને બહુ સારી એવી આપણી આજે છોટું અને મોટુંની આ બીજી જે સ્ટોરી છે આપણે જોઈ તો આ જે છોટું એ ઓલામાં પણ જેવી ભૂલ કરેલી હતી એવી જ ભૂલ કેમાં કરેલી છે આમાં પણ એક રીતે એ સાચો છે કારણ કે હાથી માટે જે ટાઈ છે એ એના માટે શું કારણ કે એનું કદ કેવું છે નાનું છે તો એના માટે ટાઈ એટલે તો જાણે કે બ્લેન્કેટ એટલે કહે છે કે થેન્ક યુ ફોર યોર બ્લેન્કેટ તો તમારી જે ખાલી જગ્યા છે એક વાર તમને ફરીથી કહી દો પહેલી લાઈનમાં જે ખાલી જગ્યા છે એમાં આવશે કોલ્ડ બીજી લાઈનમાં ખાલી જગ્યા છે એમાં આવશે વોઝ ત્રીજી લાઈનમાં છે એમાં આવશે રિપ્લાય ડ ચોથી લાઈનમાં જે ખાલી જગ્યા છે એમાં આવશે આન્સર ડ પાંચમી જે લાઈન છે એમાં આવશે રીચ ડ છઠ્ઠી લાઈન છે એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે રિટર્ન ડ અને બીજી ખાલી જગ્યા ઈ જ લાઈનમાં છેલ્લેથી બીજી લાઈનમાં પહેલી ખાલી જગ્યામાં રિટર્ન ડ અને પછીની ખાલી જગ્યા છે એમાં આવશે સો ડ અને છેલ્લી સાતમી લાઈન જે છે એમાં જે ખાલી જગ્યા છે એમાં આવશે લાઈક ડ તો આ સાથે એ નાની એવી જે સો સ્ટોરી હતી એ કમ્પ્લીટ થાય છે કે મોટું ત્રણ દિવસ પછી છોટુંના ઘરે જાય છે છોટુંને બહાર બોલાવે છે પરંતુ છોટું ઘરે ન હતો એટલે એની વાઈફ છોટી એનું વેલકમ કરે છે અને એને ફ્રૂટ ડીશ આપે છે અને આ જે મોટું છે એ ફ્રૂટ ડીશ માટે ના પાડે છે કારણ કે હી ઇઝ ઇન હરી મીન્સ કે એ ઝડપમાં હતો અને શું કહે છે કે એના માટે જે છોટું માટે ગિફ્ટ લાવ્યો હતો શું તો કે ટાઈમ તો એને આપવાનું કહે છે અને પોતે પાછું એના ઘરે આવી જાય છે છોટું જે છે એ ઘરે આવતા એને શું થઈ જાય છે લેટ થઈ જાય છે
પછી છોટી જે છે એ મોટુ એ આપેલી એની ગિફ્ટ એને આપે છે અને બતાવે છે તો આ જે ગિફ્ટ જે છે એ છોટુને જોઈને ખૂબ જ આનંદ થાય છે અને એને ગમે પણ છે એટલે એ મોટુને એસએમએસ કરે છે શું તો કે થેન્ક યુ ફોર યોર બ્લેન્કેટ અને તે જે મને ગિફ્ટ તરીકે બ્લેન્કેટ આપ્યું એના માટે તારો આભાર તો આ વસ્તુ બહુ થોડી એવી આપણી હાસ્યવાળી હતી આ સાથે આપણી જે બંને છોટુ અને મોટુની બંને સ્ટોરી હતી એ કમ્પ્લીટ થાય છે હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 5 માં નાની એવી પોએટ્રી છે પણ ડ્રોઈંગ જે છે એનું બહુ સારું છે રેઇનબો જેવું પોએટ્રી એટલે કે કવિતા કવિતા જે છે એવું જ એનું ટાઇટલ છે શું છે રેઇનબો રેઇનબો એટલે કે ઇન્દ્રધનુષ અત્યારના જે આ સમય છે આપણે ચોમાસાનો તો ઘણી વાર આપણે આકાશમાં જોઈએ ત્યારે આપણને આ દ્રશ્ય જોવા મળે છે તો આ રેઇનબો ને લઈને એક કવિતા છે આપણે જોઈ લઈએ શું કહે છે બોટ્સ સેઇલ ઓન ધ રિવર્સ બોટ્સ એટલે કે હોડીઓ હોડી સેઇલ એટલે કે તરવું હોડીઓ જે છે એ સેઇલ કરે છે તરે છે સેના તો કહે છે રિવર્સ એટલે કે નદીઓમાં નદીઓમાં હોડીઓ તરે છે એન્ડ શિપ્સ સેઇલ ઓન ધ સીઝ શિપ્સ એટલે કે બોટો મોટી મોટી જે જહાજ છે મોટા મોટા વહાણો છે તે સેઇલ એટલે કે તરવું ઓન ધ સીઝ સીઝ એટલે કે દરિયાઓ અને મોટા મોટા વહાણો છે એ દરિયાઓમાં તરે છે બટ ક્લાઉડ્સ ક્લાઉડ્સ એટલે વાદળાઓ ધ સેઇલ અક્રોસ ધ સ્કાય અક્રોસ એટલે કે આખા સ્કાય એટલે કે આકાશમાં પરંતુ વાદળાઓ જે છે એ આખા આકાશમાં સહેલ કરે છે એટલે કે ફરે છે ત્રણે જે લાઈન છે ફરીથી રિપીટ કરું છું પહેલી લાઈનમાં કહે છે કે હોડીઓ જે છે એ નદીઓમાં તરે છે બીજી લાઈનમાં મોટા વાહનો જહાજો છે એ દરિયાઓમાં તરે છે ત્રીજી લાઈનમાં કહે છે પરંતુ બટ એટલે કે પરંતુ ક્લાઉડ્સ એટલે કે વાદળો જે છે એ આખા આકાશમાં તરે છે આર પ્રીટીયર ધેન ધીસ પરંતુ જે આ વાદળાઓ આખા આકાશમાં તરે છે એ પ્રીટીયર ધેન ધીસ એટલે એ કોના કરતા પ્રીટીયર એટલે કે ખૂબ જ સુંદર ધેન ધીસ ધેન કોના કરતા તો કે જે હોડીઓ નદીમાં તરે છે વહાણો દરિયામાં તરે છે એના કરતા વાદળાઓ જે આકાશમાં તરે છે એ ખૂબ જ સુંદર લાગે છે ધે આર બ્રિજિસ ઓન ધ રિવર્સ બ્રિજ બ્રિજ એટલે કે પુલ આ જે નદીઓ હોય એ નદીઓ ઉપર શું હોય છે તો કે પુલો હોય છે ત્યારબાદ એઝ પ્રિટી એઝ યુ યુ પ્લીઝ તો કહે છે કે એ તમને જાણીને શું થાય છે એ વસ્તુને જાણીને ખુશ થાય છે શું તો કે ધે આર બ્રિજિસ ઓન ધ રિવર્સ રિવર્સ એટલે કે નદીઓ નદીઓ ઉપર જે પુલ છે એ ખૂબ જ સારી રીતે એવા દેખાય છે એઝ પ્રિટીયર એઝ પ્લેઝ પ્લેઝ એટલે કે ખુશ થાવ જે છે એ સુંદર લાગે છે અને એને જોઈને તમે શું થાવ છો કે ખુશ થાવ છો બટ ધ બો ધેટ બ્રિજિસ હેવન પરંતુ જે બો બો એટલે કે રેઇનબો ની વાત કરે છે બો એટલે આ જે મેઘધનુષ જે છે એ ધેટ બ્રિજિસ હેવન બ્રિજિસ એ તો ક્યાંનો પુલ છે તો કે સ્વર્ગનો પુલ છે જો બે નદી નદી છે એના બે બંને કાંઠાને જોડવા હોય તો બંને કાંઠાને જોડવા માટે શું કરેલું હોય છે આ કાંઠે આ કાંઠે જવું હોય આપણે નદીમાં તો આપણે એમને જઈ શકતા નથી તો સેના થ્રુ આપણે જાય છીએ પુલ થ્રુ તો આ જે જોડ જે પુલ છે એને જોઈને એમાં ચાલીને આપણને શું થાય છે આનંદ થાય છે તો આવો જ જે પુલ છે એ કયો છે તો કે રેઇનબો જે છે એ એક પુલ જેવું કામ કરે છે હમણાં આપણે આગળ જોશી કે આ જે પુલ છે ને એ તો ક્યાં સુધીનો પુલ છે તો કે એ તો જમીનથી લઈને હેવન હેવન એટલે કે સ્વર્ગ સુધીનો પુલ છે એન્ડ ઓવરટોપ્સ ધ ટ્રીઝ આ રેઇનબો જે છે ઓવરટોપ્સ ઓવરટોપ્સ એટલે કે ની ઊંચાઈએ કેની ઊંચાઈએ તો કે ટ્રીઝ એટલે કે મોટા મોટા વૃક્ષો હોય કે ગમે હોય મીન્સ કે આકાશમાં જ્યાં આપણી નજર પડે અને ત્યાંથી આપણે ક્યાં સુધી હોય તો કે સ્વર્ગ સુધી એ તો જે છે આખા વૃક્ષની ટોચ ઉપરથી નીકળે છે એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય અને એ તો શું કરે છે પહેલા તો શું કીધું કે વૃક્ષની જે મોટી એવી ટોચ છે જે ઊંચાઈ છે એના ટોચ ઉપરથી આ મેઘધનુષ જોવા મળે છે અને બીજું કહે છે કે આ જે બ્રિજ જે છે એ રસ્તો એક પુલ છે ક્યાંથી તો કે અર્થ ટુ સ્કાય અર્થ એટલે કે જમીન પૃથ્વી અને સ્કાય એટલે કે આકાશ એ તો કેવું લાગે છે કે જાણે જમીનથી લઈને આકાશ સુધીનો આપણે આકાશે સ્વર્ગમાં જવાનો
रस्तो हो त्यानो पुल हो एवं लगे शु तो मेघधनुष्य इज अ प्रीटियर फार देन दीस आज मेघधनुष्य तो आ बधा मां केवुं छे सुंदर छे जे सामान्य पुल होय घोड़ीओ होय बोट होय के कई पण होय आ बधा मां सौथी सुंदर एवुं होय ने तो ए शुं छे रेनबो एटले के मेघधनुष्य छे के जे पृथ्वी ने आकाश सुधी जोड़े छे। फरीथी आखी जे छे पेला इंग्लिश मां बोली जाओ अने त्यार बाद आखा एनुं जे पोएट्री छे एनुं ट्रांसलेशन तमने कही दो। बोट सेल ऑन द रिवर्स एंड शिप सेल ऑन द सीज बट क्लाउड्स सेल अक्रॉस द स्काई आर प्रीटियर देन दीस देर आर ब्रिजेस ऑन द रिवर्स एज प्रीटी एज योर प्लेस बट द बोट द ब्रिजेस हेवन एंड ओवरटॉप्स द ट्रीज एंड बिल्ड्स अ रोड फ्रॉम अर्थ टू स्काई इज प्रीटियर फार देन दीस होड़ीओ जे छे ए नदी मां सहेल करे छे वहाणो छे ए दरिया मां सहेल करे छे परंतु आ बने करता जे बादलो जे छे ए आकाश मां जे सहेल करे छे ए सुंदर लागे छे। त्यार बाद कीधुं छे के नदी मां नदी उपर जे पुल होय छे तेना उपर चालीने तेने जोईने आनंद आवे छे परंतु જ્યારે ઓવરટોપ્સ જે વૃક્ષો હોય ઝાડવાળો છે એના ઓવરટોપ્સ એની જે સપાટી ઉપર એની ટોચ ઉપરથી જે મેઘધનુષ્ય છે એ તો કંઈક અલગ જ છે। શું કારણ કે એ પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધીનો પૃથ્વીથી આકાશ સુધીનો પુલ બાંધે છે તો સૌથી આ બધામાં જે સૌથી પ્રીટીયર સૌથી સુંદર હોય તો એ શું છે તો કે આ બો બો મીન્સ રેઇનબો જે છે એ સૌથી સુંદર છે। અને આ જે તમારી પોએટ્રી આપણે જે વાંચી ધ રેઇનબો ધ મેઘધનુષ્ય એ કોની લખેલી છે તો બાજુમાં તમને નામ આપ્યું છે ક્રિશ્ચિયન રોઝેટી જે ક્રિશ્ચિયન રોઝેટી નામના જે કવિ છે એમને આ લખેલી છે। આ સાથે એક્ટિવિટી નંબર 5 કમ્પ્લીટ જે થાય છે ત્યારબાદ આપણે જોવાની છે એક્ટિવિટી નંબર 6 તો આ એક્ટિવિટી નંબર 4 અને 5 આપણે સાહિત્ય કમ્પ્લીટ કરી ગયા એમાં જે ફિલઅપ કરવાનું હતું એ મેં તમને ફિલઅપ કરાવ્યું છે। આ જે 4 અને 5 માં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એ તમે મને પર્સનલ નંબરમાં કહેજો જેથી કરીને સોલ્વ થઈ જાય। તમને જે એક્ટિવિટી કરાવેલી છે એ ચોપડીમાં કરવી અને ફિલઅપ કરવી એ ફરજિયાત છે। તો નેક્સ્ટ ટાઈમ આપણે મળશે એક્ટિવિટી નંબર 6 સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ એન્ડ ટેક કેર।